നമോ അരിയന് നമോ സിദ്ധാണം നമോ ആരണം നമോ ഒവജം നമോ ലോഹേ സവസഹണം നമോ അരിയന് നമോ സിദ്ധാണം നമോ ആരണം നമോ ഒവജം നമോ ലോഹേ സവസണ നമോ അരിയന് നമോ സിദ്ധാണം നമോ ആരണം നമോ ഒവജം നമോ ലോഹേ സവസഹണം ജയ ജിനേന്ദ്ര આજથી અમુક સંઘમાં પર્યુષણ ચાલુ થાય છે અમુક સંપ્રદાયમાં કાલથી છે હું બેલ્જિયમમાં એન્ટવર્કમાં છું અહીંયા અમારો સંઘ એ ખૂબ જ એકસાથે મળીને જ ચાલે છે પછી પૂજક હોય કે સ્થાનકવાસી હોય અમારું સમજણ એ છે કે એક વર્ષ મૂર્તિ પૂજકના દિવસથી ચાલુ કરવું અને એક દિવસ સ્થાનકવાસીના પણ સંઘ સાથે જ રાખવું એ જ મહત્વનું છે એ જ ઇમ્પોર્ટન્ટ છે દિવસો એ ઇમ્પોર્ટન્ટ ખરી પણ એનાથી વધારે સંઘ સાથે રહેવું એકબીજાને અકોમોડેટ કરવા અને ફાઇનલી કસાય વગર ઝઘડા વગર મારાપણું વગર ક્ષમાપના કરવી પ્રતિક્રમણ કરવા અને સંવત્સરી પાડવી એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે એટલે આપણે આ વખતે આજથી પર્યુષણનો પ્રારંભ ચાલુ થાય છે મને એમ થયું કે આપણે ઘણા વખત પછી લગભગ મને બે મહિના થયા હશે કે ત્રણ મહિના એના પછી હમણાં પર્યુષણમાં બને એટલા દિવસ આપણે લેક્ચર ટેપ કરી અને મોકલાવું તો બધાને સારું રહે તો આજથી આપણે ચાલુ કરીએ હું કોશિશ કરીશ ટ્રાય કરીશ કે આઠે આઠ દિવસ થાય પણ ન થાય તો એટલીસ્ટ પાંચ છ દિવસ તો થશે જ પરુષણ પર્યુપાસના એ શબ્દ પરથી પર્યુષણ છે પર્યુપાસના શબ્દનો અર્થ આત્માને સંભાળી લેવો આત્માને સાચવવો એટલે પર્યુષણનો અર્થ આત્માને કેવી રીતે સાચવવો એને કેવી રીતે બચાવવો આત્માના ધર્મના ઉપર ધ્યાન રાખવું એ જ થાય છે પર્યુષણમાં આઠ દિવસ એક દિવસ સંવત્સરી છેલ્લો આઠમો દિવસ ને આગલા સાત દિવસ ને ક્ષેત્ર વિશુદ્ધિ કહેવાય છે પ્યોરિફિકેશન ક્ષેત્ર વિશુદ્ધિ એટલે દ્રવ્યથી આજુબાજુ ક્લીન કરવું એ નથી આત્મારૂપી ક્ષેત્રને આત્માને જે આપણો આત્મા છે દ્રવ્ય એની વિશુદ્ધિ કરવી એને ક્લીન કરવું વિશુદ્ધિ મીન્સ ક્લીન કરવું એ સાત દિવસ એના ઉપર ધ્યાન રાખવાનું છે જેમ કોઈ ફાર્મર પોતાના ફાર્મમાં ખેતરમાં એને કંઈ ઉગાડવું હોય તો એ પહેલાં બી નહીં નાખે પહેલાં એ ખેતરને સોફ્ટ કરશે એની જમીનને ખેડીને એને સોફ્ટ કરશે એના જ પછી એ પોતે બી નાખશે તો જ એ બી બરાબર સેટલ થાય તો જ એમાંથી ઊગી શકે છે આ જ રીતે આપણે પણ પહેલાં સાત દિવસ આત્માને આત્માના ધ્યાનમાં રહી સોફ્ટ થવાનું છે કસાયોને ખેડી ખેડીને દૂર કરવાના છે એ થશે તો જ આત્માના ગુણો ઊગશે બહાર આવશે કસાયો દૂર થશે તો ગુણોમાંથી એ ક્ષમા નામનો ગુણ પણ બહાર આવશે અને એ ક્ષમાનો ગુણ એ છેલ્લે સંવર્સરીના દિવસે ક્ષમાપના માંગવા માટે હેલ્પ કરશે અને ક્ષમાપવા આપવા માટે પણ હેલ્પ કરશે પહેલા દિવસે ડિફિકલ્ટ પણ આઠમા દિવસે તો ઇઝી થઈ જ જાય જો આપણે આ ફોલો કરીએ તો બીજું પર્યુષણમાં સંવત્સરીનો દિવસનું ફ્રોમ ધ એંગલ ટેકનિકલ એંગલ ઓફ આગમમાં એમ છે કે વર્ષમાં એક વાર પ્રતિક્રમણ હોવું જ જોઈએ એક વાર માફી માંગવાનું એ કમ્પલસરી છે ત્રણસો ને પાસઠ દિવસમાં એક દિવસ તો હોવું જ જોઈએ અને એ પણ જો ન થાય ને એક વર્ષ લંબાઈ જાય એનાથી આગળ જતા રહીએ પ્રતિક્રમણ કર્યા વગર તો જો આપણે કંઈક સમ્યક દર્શન પામ્યા હોઈએ સંકેત પામ્યા હોઈએ એ જતો રહેવાનો ડર છે અને મિથ્યાત્વમાં જીવ જતો રહે કારણ કે સાચા ભાવથી જો માફી ન માગી હોય તો એ જે સાચું જ્ઞાન છે એ જતું રહેવાનો ડર રહે એટલે આમ સમકિત ન જાય એ કારણે આપણા હિત માટે આપણા ભલા માટે આચાર્યોએ સંવત્સરીનું પ્રતિકમણ ફિક્સ કર્યું અને એ પ્રતિક્રમણમાં ભાવતી થાય એટલે એકલા દ્રવ્યથી નહીં ફિઝિકલી નહીં ઇન્કલુડિંગ ભાવતી થાય એટલે આગલા સાત દિવસ મૂક્યા કે દેટ વિલ હેલ્પઅસ કે લાસ્ટ ડે ઉપર ઇન રિયલ સેન્સ પ્રતિક્રમણ થઈને ભૂલોની માફી માંગી શકીએ આ થયું સંવત્સરીનું પર્યુષણનું ઇમ્પોર્ટન્સ ધર્મના તહેવાર એટલે કે ધર્મના ફેસ્ટિવલ પર્વ એ બે પ્રકારના હોય છે એક કહેવાય છે લૌકિક અને એક કહેવાય છે લોકોત્તર હોળી ધુળેટી ઉત્તરાયણ ચોપડા પૂજન નવરાત્રિ આ બધા લૌકિક પર્વો છે જેમાં મોજ શોખ આરંભ વધારે થાય છે ઉજવવાનું બહુ થાય એટલે આ તહેવારો ભલે આપણે દેવ દેવી બધાનું એ દિવસે નામ લઈએ પૂજા કરીએ પણ એની પાછળ શોખ હોય છે જે બીજો પર્વ બીજો ધર્મનો પ્રકાર છે લોકોત્તર જેમાં પર્યુષણ આઈમીલની હોળી તીર્થંકરોના કલ્યાણક આ બધા આવે છે આ તહેવારોમાં આ તહેવારોમાં આત્મકલ્યાણની ભાવના છે આત્માને શુદ્ધ કરવાની ભાવના છે આત્માનો વિકાસ ની ભાવના છે આ તહેવારો બીજા ભાવોમાં ખૂબ જ એના ફળ કામ આવે છે કલ્યાણકારી છે આત્મા માટે આત્માના અપલિફ્ટમેન્ટ માટે એ બેનિફિટ કરે છે આ જે લોકોત્તર તહેવાર જે કીધા પર્યુષણ આઈમદિલ એ તીર્થંકરો જ્યારે પોતે તીર્થંકર નથી થયા હજી તો મુનિઅવસ્થામાં જ છે કેવળ જ્ઞાન નથી થયું એવા તીર્થંકરો પણ આ તહેવારનો વ્યવહાર રાખે છે આચાર્યો સાધુ સાધુ તો કરે જ પણ જે હજી તીર્થંકરો કેવળ જ્ઞાન પામીને તીર્થંકર નથી બન્યા એ પણ આ તહેવારોનો વ્યવહાર રાખે છે બધા જ પર્વોના દિવસે બીજા બધા તહેવારોમાં આરંભ વધારે ત્યારે આ પર્યુષણ તહેવારમાં આરંભ ઓછો ઓછો પણ નહીં પણ ટોટલ બંધ એ રીતે ઉજવાય છે આ સમય દરમિયાન ચિંતન કરવાનું છે શેનું ચિંતન શ્રીમદજીનું એ કડી છે એ કડી આર પ્રમાણે છે હું કોણ છું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું ખરું કોના સંબંધે વણગણા રાખું કે એ પરિહરું આના ઉપર ચિંતન કરવાનું છું હું કોણ છું રોજ ડે ટુ ડે તો ખ્યાલ નથી આવતો ડે ટુ ડે તો આપણે આ શરીરને જ હું માનું છું એ મારું જ છે પર્યુષણમાં એ વિચારવાનું છે કે હું કોણ છું એના ઉપર ચિંતન વોટ ઇઝ માય રિયાલિટી માય આઈડેન્ટિટી એ પહેલું ચિંતન સેકન્ડ ચિંતન છે હું ક્યાંથી થયો હું અહીંયા જે સ્ટેટમાં છું જે સ્ટેટસમાં છું જે ભાવમાં છું એ ક્યાંથી આવ્યો એવું તો શું હતું કે હું અહીંયા આવ્યો કોના કારણે હું અહીંયા આવ્યો શું સ્વરૂપ છે મારું ખરું એ ત્રીજું ચિંતન કે મારું રિયલ ફોર્મ શું છે હું દેખાય દેખાઉ છું ના એ તો મારું શરીર દેખાય છે મને જે બધું ગમે છે એ હું છું સંસારમાં ના એ બધી ઇન્દ્રિયો છે જોવું ગમે ખાવું ગમે એ મને ગમે છે ના એ આ શરીર અને એની ઇન્દ્રિયોને ગમે છે તો મારું સ્વરૂપ શું છે એના ઉપર ચિંતન કરવાનું છે કોના સંબંધે વળગણા મારે જે આ સંબંધો બાંધ્યા છે એક સેના કારણે ફાધર મધર વાઈફ ચિલ્ડ્રન ફેમિલી ફ્રેન્ડ્સ એ બધા સંબંધો અને અજીવ સંબંધો ઘર દાગીના ગાડી પૈસા એમ જીવ અને અજીવ બંને જોડે જે સંબંધ બાંધ્યા છે એ કયા કારણે બાંધ્યા મને ઈચ્છા હતી એટલે બાંધ્યા કે મેં એવા કર્મ કર્યા હતા એ કર્મનું પરિણામ છે તો એ કર્મ મારા છે કરવા લાયક છે કે કર્મ લાયક છે એ એના પછી નેક્સ્ટ વિચારવાનું ચિંતન કરવાનું એના પર કે કોના સંબંધે વળ છે અને પછી વિચારવાનું કે રાખું કે એ પરિહરવું કે આ બધા સાચવવા યોગ્ય છે કે છોડવા યોગ્ય છે મારે ટ્રુ ફોર્મ મારા પોતામાં જ સ્થિર થવું હોય તો આ સંબંધોને હું પકડી રાખું એ મોહને હું પકડી રાખું કે હું છોડું પરિહરું એટલે છોડું તો આ કડી હું કોણ છું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું ખરું કોના સંબંધે વળગણા છે રાખું કે એ પરિહરું આના ઉપર આ પર્યુષણમાં ચિંતન કરવાનું છે વી હેવ ટુ થિંક અવર ઓરિજિનલ આઇડેન્ટિટી હુ એમ આઈ એના ઉપર જ કોન્સ્ટન્ટ આ પર્યુષણમાં ચિંતન કરવું સ્લીપ નિદ્રાના બે પ્રકાર છે નિદ્રા એટલે ઊંઘ એક દ્રવ્ય અને એક ભાવ શરીરને ઊંઘમાંથી ઉઠાડવું એ દ્રવ્યથી ઊંઘમાંથી ઉઠ્યા કહેવાય રોજ સવારના આપણે ઉઠાડીએ છીએ જે ઉઠીએ છે પથારીમાંથી એ કોણ ઉઠે છે આપણું શરીર ઉઠે છે ભાવથી ઊંઘમાંથી ઉઠવું નિદ્રામાંથી ઉઠવું એટલે આત્માને જગાડવું શરીરને જગાડીને આપણે રોજ શું કરીએ છીએ તો ડેલી એક્ટિવિટીસ આરંભ સમારંભમાં લાગી જઈએ છીએ નાહીએ ધોઈએ બ્રશ કરીએ ચારથી જીવ હિંસા ચાલુ થઈ જાય છે આખા દિવસમાં જેટલી જીવ હિંસા થાય છે એ શરીર ઊંઘમાંથી ઊઠ્યું એના પછી ચાલુ થાય છે પર્યુષણમાં ભાવથી ઊંઘમાંથી ઉઠવાનું છે આત્માને જગાડવાનું છે જો આત્મા આ ભાવ ઊંઘમાંથી ભાવની નિદ્રામાંથી જાગી જાય તો સંસાર ખૂબ લિમિટ થઈ જશે પછી દ્રવ્ય શરીર જે બી કામ કરતું હોય જો પોતાના ભાવ આત્મા તરફ જ રહેશે તો પાપો ઓછા લઈ જશે કારણ કે ભાવથી તો પાપ કરવાના બંધ કર્યા તો આ પર્યુષણમાં આપણે સર્ટન ચીજ તો ખાસ આ ચિંતન કરવું એના જોડે જોડે અમુક ફિઝિકલ એક્ટિવિટીઝને પણ સ્ટોપ કરવાની છે લીલોત્રીનો ત્યાગ હોટલ રેસ્ટોરન્ટ બહાર ખાવા જવું મૂવીઝ એ બધાનો ત્યાગ રાત્રિ ભોજનનો ત્યાગ સામાયિક પ્રતિકમાણ જીનવાણી સાંભળવી વ્યાખ્યાન સ્વાધ્યાય ધ્યાન એના ઉપર જ વધારે કોન્સન્ટ્રેશન ઘણા સંઘોમાં તો કલ્પસૂત્ર અને નું વાંચન થાય છે બેઝિકલી આત્મચિંતન આરંભ સમારંભથી દૂર અને આ ફિઝિકલ એક્ટિવિટીઝમાં ધર્મ ધ્યાનની પાછળ સમય કાઢવો એ જ પર્યુષણ છે અને બધાથી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છેલ્લો દિવસ સમાપનાનો આવશે એ ચૂકી નથી જવાનું તો આ રીતે પર્યુષણ આપણે ચાલુ કરીએ અને એમાં આગળ વધીએ આપણે આ પર્યુષણમાં જે લેક્ચર જે આપણે જેના બેઝ ઉપર આપણે રોજનું લેક્ચર લોજની સમજણ લઈશું એ બેઝ છે ઉત્તરાદન સૂત્રનું નવમું અધ્યયન નાઇન્થ ચેપ્ટર ઇટ્સ કોલ નમી પ્રવજ્યા નમી રાજરસિંહની દીક્ષા પ્રવજ્યા મીન્સ દીક્ષા કોઈ પણ જીવ દીક્ષા લે જ્ઞાનમાં આવી જાય જાગી જાય અને જીવનનો સ્વીકાર કરે એ કોઈ ત્રણ કારણના હિસાબે જ થઈ શકે છે એને પ્રતિબુદ્ધ થવા માટે એને ત્રણ કારણમાંથી કોઈ પણ એક કારણ જોઈએ પ્રતિબુદ્ધ એટલે જ્ઞાન તરફ વધવા માટે સાચા જ્ઞાનને પામવા માટે ત્રણમાંથી કોઈ પણ એક રીતે થાય છે એને એના પછી એ જીવન સ્વીકાર કરે છે વૈરાગ્ય પામે છે તો પહેલું કારણ એને કહેવાય છે સ્વયં બુદ્ધ પોતાની જાતે જ જ્ઞાન થાય છે આત્મા જ્યારે જ્ઞાનાવરણીય કર્મ અને મોહનીય કર્મનો ક્ષયોપસમ કરે જ્યારે એ કર્મ હલકા પડે ઓછા થઈ જાય ત્યારે પોતે જ જાતે સમજી જાય છે સાચો રસ્તો એને સ્વયંબુદ્ધ કહેવાય છે તીર્થંકરો એ હંમેશા સ્વયંબુદ્ધ હોય એમને કોઈ જ્ઞાન આપતું નથી એ કોઈ તરફ કોઈ ચીજ જોઈને એમને જ્ઞાન પામતા નથી એ સ્વયં પોતે જ પોતાના આત્મામાંથી એમને દીક્ષા લેવાની છે એમને આગળ વધવાનું છે એ પોતે જ પોતાના જ્ઞાનથી થાય છે તો એવા જીવોને બુદ્ધ કહેવાય સ્વયં એટલે પોતાની જાતે સેલ્ફ દસ બીજા પ્રકારના એ છે પ્રત્યેક બુદ્ધ કોઈ કારણના હિસાબે કોઈ એવું ઇન્સિડન્ટ થયું હોય કોઈ ઘટના થઈ હોય કે જે જોઈને જીવ વૈરાગ્ય પામે એવા નિમિત્તો મળે કે જેનાથી જીવ તરત વૈરાગ્ય પામી અને દીક્ષા લઈ લે તો એવા જીવોને પ્રત્યેક બુદ્ધ કહેવાય છે એટલે કંઈક એવું નિમિત્ત મળ્યું જેના હિસાબે એમને વૈરાગ્ય થયો અને દીક્ષા લીધી ત્રીજું એને કહેવાય છે બુદ્ધ બોધિત એટલે જ્ઞાની પુરુષના ઉપદેશથી એને સમજીને જ્ઞાની પુરુષ આચાર્યો એની વાત સાંભળી અને જે શ્રાવકને વૈરાગ્ય આવે છે એ સમજીને વૈરાગ્ય આવે છે એવા જીવો જ્યારે દીક્ષા લે છે એ લોકોને બુદ્ધ બોધિત કહેવાય છે તો સ્વયં બુદ્ધ પ્રત્યેક બુદ્ધ અને બુદ્ધ બોધિત આ ત્રણ રીસે જીવને ત્રણ પ્રકારથી જીવને વૈરાગ્ય આવે છે અને પોતે જીવન સ્વીકાર કરે છે દીક્ષા લે છે આજનું જે નવમું અધ્યયન નમી રાજા ઉપર ઉત્તરાધન સૂત્રમાં આપ્યું છે તો નમી રાજા પોતે એ પ્રત્યેક બુદ્ધ હતા એવી કોઈ ઇન્સિડન્ટ થયું એવી કંઈ ઘટના થઈ કે એમાંથી એમને વૈરાગ્ય આવ્યો ઘણા જણને આમની સ્ટોરી ખબર હશે પણ આપણે એ સ્ટોરીને ફરીથી સાંભળી અને પછી એના ઉપર ઇમ્પોર્ટન્ટ જે એમના સવાલના જવાબો છે એ અધ્યયનમાં આપ્યા છે તો એમની સ્ટોરી પહેલાં સાંભળીએ રાજાનું નિમિત્ત હતું બંગડી એ બંગડીના હિસાબે રાજા વૈરાગ્ય પામ્યા કંકણ કહેવાય ગુજરાતીમાં રિયલ ગુજરાતી વર્ડ બેંગલ એને કંકણ કહેવાય તો રાજા પોતે વિધેય રાજ્યમાં પોતે રાજા હતા પહેલા તો એક ચીજ ક્લિયર કરું કે અહીંયા તમે કદાચ સ્ટોરીમાં એ જ રાજ્યમાં બીજા પણ નમીનાથ થયેલા પણ એ આપણા તીર્થંકર નમીનાથ તો એ નમીનાથ અને આ નમી રાજરસિંહ બે જુદા છે એક તીર્થંકર નમી નાથ ભગવાન થયેલા છે અને અહીંયા આપણે જે આ અધ્યયનમાં વાત છે એ નમી રાજરસિંહની વાત છે નમી રાજાની વાત છે તીર્થંકરની નહીં તો એક દિવસ આ નમી રાજાને એક પ્રકારનું રોગ થયો કે જેમાં શરીર આખું બળે કંઈ પણ કરો પણ એ શરીર બળ્યા જ કરે છ મહિના સુધી એની પાછળ કેટલીએ દવાઓ કરી કેટલા વૈદ્યો એ વખતે ડૉક્ટર્સને વૈદ કહેવાતા એના સુખડનો લેપ વીજ ગીર્જ કુલનેસ ફિલિંગ એ કરી એ સુખડને ઘસી અને એનો જે મલમ થાય એ લગાડ્યો રોજ રાણીઓ એ સુખડ ઘસે ટુ કીપ હિઝ બોડી કૂલ પણ ધીમે ધીમે રાણીઓનો એકસાથે ઘસવાથી અવાજ બહુ થતો અને એના હિસાબે ઓલરેડી પોતે એકદમ સહન ન કરી શકે એવું એમાં આ અવાજ તે ડબલ લાગવા માંડ્યો ને ખૂબ જ દુઃખ થવા માંડ ખૂબ જ પેઇન થવા માંડ્યું અને મનમાં ચીડ ચડવા માંડી કે આ અવાજ બહુ આવે છે રાજાએ કીધું કે આ બધું કઢાવી દો મને અવાજ સહન નથી થતો રાણીઓએ બધા જ કંકણ બધા જ બેંગલો બધી બંગડીઓ કાઢી ખાલી એક સૌભાગ્ય માટે એક બંગડી પહેરીને રાખી બાકીની બધી જ કાઢી કાઢી એના પછી અવાજ શાંત થયો રાજાએ મનમાં થયું કે આ અવાજ કેવી શાંત થઈ ગયો એમને મંત્રીને પૂછ્યું મંત્રીએ એમના મિનિસ્ટર એટલે મંત્રીએ કીધું કે રાણીઓએ સૌભાગ્યના સાઈન પ્રમાણે એક જ બેંગલ પહેરીને રાખી છે બાકીની બધી કાઢી કાઢી છે આના ઉપર રાજાએ આ નિમિત્ત ઉપર રાજાનું ચિંતન થયું વિચાર કરવા માંડ્યો અને નવો પ્રકાશ મળ્યો એમને એવું માઇન્ડમાં જ્ઞાન થવા માંડ્યું અને પોતે પ્રતિબુદ્ધ થવા માંડ્યા વિચારવા લાગ્યા કે જ્યાં અનેક છે જ્યાં ઘણા બધા છે ત્યાં ઓલવેઝ દુઃખ હોય જ છે ત્યાં રોગ હોય જ છે અને જ્યાં એકલાપણું છે ત્યાં શાંતિ હોય છે આ એક ભાવના ભાવવા માંડ્યા એકત્વ ભાવના એકત્વ ભાવના જે આત્મભાવ છે આત્મા કોણ છે એકલો છે ક્યાં જવાનો છે એકલા જ જવાનું છે જ્યાં બી જવાનું હોય ક્યાં આવવાનું છે એકલા જ આવવાનું છે જ્યાં આવવાનું હોય કોઈ પણ આત્મા એકબીજા જોડે આવી નથી શકતો ને જઈ નથી શકતો તો આ રીતે એ એકત્વ ભાવના એકત્વ ભાવમાં ચિંતન કરતા ગયા એમાં ને એમાં થયું કે હું આ સંસારમાં બધી રાણીઓ સ્ત્રીઓ ખજાનો મહેલ હાથી ઘોડા એ બધાની વચ્ચે છું એટલે કશેક ને કશેક મને દુઃખ નડ્યા કરે છે પણ જો હું એકલો થઈ જાઉં તો મારું કોઈ દુઃખનું કારણ નથી તો હું કાયમ સુખદ થશે જ રહેશે આ રીતે રાજાના અંદર આત્મામાં હવા ભાવ થયા અને વૈરાગ્ય જાગ્યો એમને મોં તરફ છૂટ્યા અને વિચાર કર્યો કે જો મારું આ દર્દ જતું રહે તો મારે હવે દીક્ષા લઈ લેવી છે આ રીતે વિચાર કરીને રાતના પોતે સૂતા ત્યાં એમને એક સપનું આવ્યું કે સ્વપ્નમાં પોતે એક સફેદ હાથી ઉપર બેસી અને મેરુ પર્વત ચડી રહ્યા છે કાર્તિકી પૂનમનો એ દિવસ હતો સવારે જાગ્યા આ સપનું જોયા પછી સપનામાં પોતે એક સફેદ હાથી પર બેસી અને મેરુ પર્વત ચડી રહ્યા છે સવારે જાગ્યા અને એ સપના ઉપર વિચાર કરી અને કે આ ખૂબ જ શુભ સપનું છે ખૂબ જ સારું ફળ આપનાર સપનું છે પણ મેં આવો માઉન્ટન આ મેરુ પર્વત મેં કશેક જોયો છે એકદમ એમના મનમાં એ આવ્યું કે મેં કશેક જોયું છે કશેક જોયું છે આ પ્રકારે વારંવાર વિચાર કરતા કરતા એમને જાતિ સ્મરણ જ્ઞાન થયું જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું હવે આ જાતિ સ્મરણ જ્ઞાન એટલે શું પૂર્વજન્મોનું યાદ આવવું એ એક મતિ જ્ઞાનનો પ્રકાર છે મતિ મીન્સ ધ નોલેજ વિથ યોર માઇન્ડ મનમાં જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપસમ એટલે કર્મ ઘણા બધા કપાય ત્યારે આપણને ધીમે ધીમે જે પૂર્વે થયું હતું પાછલા ભવો યાદ આવવા માંડે કે હું ક્યાંથી આવ્યો કેટલાય ભવો સુધી હું શું હતો કઈ ગતિમાં હતો એ બધું દેખાવા માંડે એમ તો બધી જ ચીજ આપણા આત્મામાં ટેપ થઈ જ ગયેલી છે પણ એ કર્મથી ઢંકાયેલી છે જ્યારે કર્મ ઓછા ત્યારે ત્યારે એ આપણને ફિલ્મ દેખાવા માંડે અને ફિલ્મમાં જે પાછલા ભવો દેખાય છે એને જાતિ સ્મરણ જ્ઞાન કહેવાય છે આ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપસન્ન થાય એટલે કે કર્મ ઓછા થાય ક્યારે આવું બને છે તો આ જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું રાજાને થયું એમણે જોયું કે મેં પૂર્વ પાસના ભાવમાં મેં આવી એક દીક્ષા લીધી હતી જૈન દીક્ષા લીધી હતી અને એનું શુદ્ધ ખૂબ જ પ્યોર ખૂબ જ સારી રીતે સંયમ પાલન કર્યું અને વૈમાનિક દેવમાં સત્તર સાગરોપમની આયુષ્ય જોડે જન્મ થયો અને હું ત્યાં દેવલોકના સુખ ભોગવી આયુષ્ય પૂરું થયું અને અહીંયા રાજા તરીકે જન્મ થયો છે આ કારણ મુની દીક્ષા વૈરાગ્ય ભાવ છે તો હવે રાજાના ભોગવિલાસ જે બધું છે મોહ ભોગ એ બધું ત્યાગી અને મૂની ધર્મ સ્વીકાર કરવો એ રીતે વિચાર કર્યો એમનો દર રાતના જે લઈને પોતાના મનમાં નક્કી કરી અને ઊંઘ્યા હતા કે જો મારો દર મારું આ પેઇન જતું રહેશે તો હું દીક્ષા લઈશ તો કોઈ શુભ કર્મનો ઉદય થયો અને પેઇન જતું રહ્યું દહાજવર જે બળતું હતું એ જતું રહ્યું શરીરમાંથી અને સાથે સાથે આ સપનું અને જાતિ સ્મરણ જ્ઞાન એ બધું જ ભેગું થતા એમને દીક્ષા લેવા તૈયાર થયા અને નગરની બહાર પોતાના શહેરની બહાર ગામની બહાર દીક્ષા લેવા નીકળ્યા પહેલા આજ સમય સમયે પહેલા દેવલોકના ઇન્દ્ર જ્ઞાનમાં જોયું કે આ તો નમી રાજર્ષિ દિક્ષા લેવા મુની થઈ રહ્યા છે તો એમનો ત્યાગ જે છે એમના ભાવમાં જે હમણાં ત્યાગ આવ્યો છે એ કેટલો સોલિડ છે કેટલો સ્થિર છે કે ઇઝ મોમેન્ટરી એ હમણાં ખાલી થોડા સમય માટે એમને આ પેન જતું રહ્યું છે એટલે ભાવ છે કે હવે પરમનન્ટ સોલિડ ભાવ છે આપણે એની તપાસ કરું તો એ એમને કસોટી તપાસ કરવા એમને એક્ઝામ લેવા ઇન્દ્ર રાજાએ બ્રાહ્મણનો વેશ લીધો અને બ્રાહ્મણનો વેશ લઈ હિટ ડિઝગાઇઝ ગાઈસ્ડ હિમસેલ્ફ એઝ અ બ્રાહ્મણ અને નમી રાજા પાસે આવ્યા આવ્યા અને એમને સવાલ પૂછ્યા નમી રાજરસિંહને દસ સવાલ પૂછ્યા આ દસ સવાલો વન પછી વન બાય વન આ અધ્યયનમાં આવે છે અને એના નમી રાજરસિંહે શું જવાબ આપ્યા એ આવે છે તો એ જે દસ સવાલ પૂછ્યા એના જવાબની પાછળ નમી રાજર્ષિની એકત્વ ભાવના એના ઉપર જ બેસ્ટ છે કે હું એકલો છું મારું કોઈ નથી અને હું કોઈનો નથી એના જ બેસ્ટ ઉપર છે પહેલો સવાલ રાજા ને ઇન્દ્રએ જે બ્રાહ્મણ રૂપમાં આવ્યા હતા એમણે પૂછ્યો કે મિથિલા નગરી એટલે જ્યાં પોતાની શહેર છે પોતાનું રાજધાની ત્યાં બધે જ કોલા કોલાહલ થઈ રહી છે આપ તો દયાળુ છો કોલાહલ મીન્સ બધા રડે છે બધા દુઃખી છે બધા ખૂબ ગભરાઈ ગયા છે આપ તો દયાળુ છો આપને દીક્ષા લેતા જોઈને બધા કોલાહલ કરે છે રડે છે દુઃખી થાય છે તો આપ બધાને શાંત કરો પછી દીક્ષાનો વિચાર કરો તમે દીક્ષા શેના માટે લો છો પહેલા બધાને શાંત કરો એ ન કરવું જોઈએ તમારે આ સવાલ ઇન્દ્રએ નમી રાજરસિંહને કી પૂછ્યો નમી રાજરસિંહે કહ્યું એના જવાબમાં કે મારા જ નગર મારી જ રાજધાનીમાં એક બાગ છે એક ગાર્ડન છે એમાં એક ખૂબ જ બ્યુટિફુલ સુંદર વૃક્ષ મોટું ટ્રી છે એને ઘણી બ્રાન્ચિસ એકદમ બ્યુટિફુલ છે જેમાં ફળ ફૂલ બધું જ થી ભરેલું છે અને એ ખૂબ જ શીતળ શાંત છાયા એટલે કે ખૂબ જ તડકાથી બચાવે છે બધા એની નીચે આવીને શેડો આપે એટલે બધાને બચાવે છે અને બધાને એને છાયા આપે છે કેટલાય પક્ષી બર્ડ્સ એની ડાળીઓ એની બ્રાન્ચિસ ઉપર બેસી અને આરામ કરે છે આ ખૂબ જ ઉપકારી વૃક્ષ છે ઝાડ છે એક દિવસ ખૂબ જ તોફાન ના કારણે આ ઝાડ તૂટી ગયું આના કારણે પોતાનો સપોર્ટ જેના ઉપર ડિપેન્ડ કરતા હતા એ જતું રહ્યું અને એ જતા રહેવાના કારણે દુખી થઈ અને બધા પક્ષીઓ ખૂબ જ ચીચિયારી રડવા માંડ્યા પોતાનો સપોર્ટ જતો રહ્યો પોતે અસરણ થઈ ગયા જેના ઉપર ડિપેન્ડ વિચારો હતા કે આ રહેશે જ એ જતું રહ્યું એટલે બધા રડવા માંડ્યા દુઃખી થઈને ચીંચિયારીઓ બર્ડ્સ વેન ધે સે ઇન ગુજરાતી વિશે ચીંચિયારી તો એ બ્રાહ્મણ રાજાએ કીધું કે આ પક્ષીઓને વૃક્ષ જવાનું વૃક્ષ પડી જવાનું તોફાનમાં તૂટી જવાનું અને એમાં પોતાને રડવાનું કારણ એ વૃક્ષ પ્રત્યે ટુવર્ડ્સ ટ્રી એમને કોઈ પ્રેમ નહોતો કોઈ મોહ નહોતો પણ એનું મેઇન રીઝન હતું કે પોતાનો સપોર્ટ જતો રહ્યો પોતાનો સ્વાર્થ હતો ટ્રીનું તૂટ્યું કે ન તૂટ્યું ઉપર એમને કંઈ જ લેવા દેવા નહોતું એમને મેન હતું કે અમારું શું થશે પોતાનો સપોર્ટ જતો રહ્યો એ સ્વાર્થના કારણે એ લોકો રડે છે રડતા હતા આ શહેર આ નગરીમાં લોકોનું રડવું કોહા કોલાહલ કરવો એ મારી દીક્ષાનું કારણ નથી પ્રવજ્યાનું નથી પ્રવજ્યા મીન્સ દીક્ષા પણ એ એ લોકોનો સ્વાર્થ છે એ લોકોને એમ લાગે છે કે આ રાજા ગયા અમારો સપોર્ટ અમારું રક્ષણ કોણ કરશે રાજા ઉપરનું ધ્યાન નથી પોતાના સ્વાર્થ ઉપર ધ્યાન છે અને એટલે બધા રડે છે કોલાહલ કરે છે દીક્ષા સંયમ એ કોઈને પણ પીડાકારક કષ્ટ આપે એવું હોતું નથી એ બ્રાહ્મણ દીક્ષા તો છ કાયના જીવોની રક્ષા કરે છે તો કોઈને કષ્ટ પીડા આપવી એ તો ક્યાંથી બને આ રીતે પહેલા સવાલનો જવાબ નમી રાજરસિંહ બ્રાહ્મણને આપ્યો આપણે આજે હું જ આ લોકોનો આધાર છું હું જ કરતા છું આવા વિચારોથી આપણે આખો દિવસ આખો સમય ફૂલ ટાઈમ ફેમિલી ફ્રેન્ડ્સ બિઝનેસ એની પાછળ કાઢ્યા જ કરીએ છીએ મસ્ટ કીપ ઇન માઇન્ડ ધીસ ઇઝ અ ઇલ્યુઝન એક ઇલ્યુઝન છે કે હું કરતા છું એક ભ્રમ છે વી કેન બીકમ અ નિમિત્ત બટ વી કેન નેવર બીકમ કરતા ડેસ્ટિની આપણે એક નિમિત્ત બની શકીએ પણ પછી તો આપણા હાથમાં નથી અને જો આપણે એમ સમજીએ કે હું બધું બદલી શકીશ તો એક મિથ્યા ભાવ છે અને એની જ પાછળ હું સમય કાઢ્યા કરીશ તો એ સમય વેસ્ટ કર્યા કરે એ પ્રમાણે થાય છે આપણા ફેમિલી મેમ્બર્સો ફ્રેન્ડો એ બધા આપણને ચોંટીને રહે છે સાથેને સાથે રહે છે એ એમનો મોં છે કમ્ફર્ટ છે કે એમને છોડવું નથી એ ગમતું નથી એક પ્રકારનો સ્વાર્થ છે બધા પોતપોતાના સ્વાર્થને જોઈને દુખી થાય છે સામેવાળાને એક દિવસ તો બધાને જવાનું છે તો બી દુખી થાય છે પોતાનો સ્વાર્થ જોઈને કે મારું શું થશે અહીંયા આપણે એક બહુ જ ફાઇન કડી છે એક સોંગમાંથી એને યાદ રાખવાનું છે ખાસ એના પાછળ આજે ચિંતન કરવાનું છે આજના દિવસમાં એક એ છે કડી સૌનું ભાવી સૌની સાથે એની ચિંતા સામાટે ચાર દિવસના ચાંદરડા પર જૂઠી મમતા શા માટે જેના આવે સંગાથે એની માયા શા માટે સૌનું ભાવિ સૌની સાથે એની ચિંતા શા માટે દરેકનું ભાગ્ય પોતાની જોડે છે કોઈ નાનપણમાં અનાથ થઈ ગયેલો છોકરો એ બિલિયનર બની જાય છે અને બિલિયન ડોલર્સો મૂકીને ગયેલા બાપા પછી છોકરો ગરીબ બની જાય છે સૌનું ભાગ્ય છે કોઈ કોઈનું ભાગ્ય લઈ નથી દેતું અને કોઈ એના આપી નથી દેતું એ જેને જે રીતે મળવાનું છે એ મળે જ છે એટલે કોઈ બીજા પોતાના વીકનેસ પોતાના મોહના કારણે દુઃખી થવું એ એક પ્રકારનો સ્વાર્થ છે એ આપણે ખાસ મગજમાં રાખવાનું છે હા કોઈ જાય તો આપણને સહેજ ગમે નહીં પણ પછી એમાંથી આપણે બહાર નીકળવાનું છે આત્મચિંતન પર આવવાનું છે કે એ આત્માનું પણ ભલું થાય અને હું પણ દુઃખી ન થાઉં તો મારા આત્માનું એ ભલું થશે આપણે ફેમિલી તરફ ધ્યાન તો રાખવાનું જ છે કારણ કે આપણે હજી શ્રાવક છે સંસારમાં છે પણ ધર્મને પણ કરવાનો છે વન સાઇડેડ ખાલી સંસારનું જ વિચારવાનું નથી સંસારનો વિચાર સંસારમાં રચ્યા પચ્યા રહેવું એ તમારા શુભ કર્મનો જો ઉદય હશે તો તમને એમ લાગશે કે મને બધું સક્સેસ મળી પણ એ બધું અહીંયા જ પૂરું થઈને જ જવાનું છે પણ ધર્મની સાઈડ ઉપર પણ જો ધ્યાન રાખ્યું હશે એક જ ચીજ છે જે સાથે જ હશે આગળ જઈને બધી સક્સેસ આપશે બિંગ શ્રાવક મુનિપણું મુનિના હિસાબે તો આપણે એમના પ્રમાણે તો જીવી નહીં શકીએ પણ ધર્મ વિ ધર્મમાં ધર્મ વિના પણ જીવવું ન જોઈએ ફેમિલીનું ધ્યાન રાખો સાથે સાથે પોતાનું ધ્યાન પણ રાખો ધર્મ કરીને તો આ નમી રાજરસિંહે આ પહેલો સવાલનો જવાબ આપ્યો કે જે બધા નગરમાં રડે છે એ પોતાના સ્વાર્થથી રડે છે બાકી જે દીક્ષા લે છે એ કોઈને કષ્ટ નથી આપતો એ છકાયના કાયના જીવોને અભયદાન આપે છે કષ્ટથી દૂર કરે છે આ રીતે બ્રાહ્મણને પહેલો સવાલનો જવાબ આપ્યો બીજો સવાલ શું છે એ આપણે આવતા વખતે જોઈશું તો પર્યુષણને ખાસ મનમાં રાખી આત્મચિંતન એની જે કડી કીધી એના ઉપર અને જ્યારે દુઃખ પડે કોઈ દૂર થાય તો આ કડી જે કીધી એ કે સૌનું ભાવિ સૌની સાથે એની ચિંતા શા માટે આ જૈન ધર્મનો પ્રિન્સિપલ છે એના ઉપર ધ્યાન રાખવું જય જ્ઞ